नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। नमस्कार विद्यार्थी मित्रों, कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। गया लेक्चर में आपणे स्वाध्याय 7.1 नो दाखलो एक गण्यो हतो, आजे बीजो दाखलो आपणे गणीए। दाखला नंबर 2 रकम छे बिंदुओ 0 0 अने 36 15 वच्चे नो अंतर शोधो। बे बिंदु आपणे आपेला छे, एक बिंदु ने आपणे ए कहेशुं, बीजा ने बी कहेशुं। तो आपणे दाखलो गणीए। धारो के ए 0 0 अने बी 36 15 छे। બે બિંદુઓ A અને B, A 0 0 અને B 36 15 છે। A 0 0 એટલે ઉગમ બિંદુ થાય, ઉગમ બિંદુનો યામ 0 0 હોય છે, એટલે આ ઉગમ બિંદુ છે અને આ યામનો બિંદુ છે। તો ઉગમ બિંદુથી બે બિંદુ બીજા બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે વર્ગમૂળ x² + y² એટલે આપણે લખશું AB બરાબર રૂટ ઓફ તો આપણે સાદું રૂપ આપીએ, 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ। 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ, હવે આપણે એના વર્ગ કરવાના છે। તો વર્ગ કરવા માટે ધારો કે આપણે 36 નો વર્ગ કરવો છે, તો પહેલા આપણે 3 સંખ્યા 3 લીટી કરવાની। પહેલી સંખ્યા 3 છે તો 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36 અને વચ્ચે શું કરવાનું, આ બંનેનો ગુણાકાર ને એને ગુણ્યા 2 કરવાના, એટલે 3 × 6 કરીએ તો 18 થાય અને 18 × 2 કરીએ તો 36 થાય, એટલે અહીંયા આવશે 36। આ જવાબ નથી, હવે આપણે જવાબ લખીએ તો 36 છે તો એના આપણે 6 ગણવાના, એની વધી આવી એ આપણે આમાં ઉમેરવાની છે, એટલે 36 માં 3 ઉમેરીએ એટલે 39, 39 નો આપણે 9 મૂકવાના, એની વધી આવે 3, એ 3 વધી પછી આમાં ઉમેરવાની, એટલે 9 માં 3 ઉમેરીએ તો થાય 12, એટલે 1296, તો 36 નો વર્ગ થાય 1296। વત્તા 15 નો વર્ગ, તો 15 નો વર્ગ કરવા માટે આજ રીતે આપણે અપનાવીએ, પેલા 1 છે તો 1 નો વર્ગ 1 થાય, 5 નો વર્ગ 25 થાય, પછી વચ્ચે શું કરવાનું, આ બંનેનો ગુણાકાર એને ગુણ્યા 2, એટલે 5 × 5 અને એને ગુણ્યા 2 કરીએ તો થશે 10। હવે જવાબ શું લખવાનો, તો કે 25 ના આપણે મૂકવાના 5, વધી 2 આવે તો એ 2 વધી આમાં ઉમેરી દેવાની, એટલે 10 × 2 થાય 12, તો 12 નો બગડો અને એની પછી વધી 1 આવે, ઈ 1 વધી આમાં ઉમેરવાની, એટલે 1 છે અને 1 ઉમેરી એટલે થઈ જાય 2, એટલે 225, તો 15 નો વર્ગ થાય 225, એ આપણે અહીંયા ઉમેરીએ। બંનેનો કરીએ સરવાળો, તો 6 ને 5 11 નો એકડો વધી 1, 9 ને 1 10, 10 ને 2 12, 12 નો બગડો વધી 1, 2 ને 1 3 ને 2 5 અને 1, તો આપણને મળ્યા કેટલા 1521। હવે આપણે એનો વર્ગમૂળ શોધવું પડશે, તો વર્ગમૂળ શોધવા માટે આપણે ભાગાકારની રીત આ રીતે વાપરી શકીએ। ચાર આંકડા છે તો આપણે શું કરશું, બે બે આંકડાના બે ગ્રુપ બનાવ્યા, આ 21 અને આ 15, 5 આંકડા હોય તો આગળ આપણે પાછા હજી એક આંકડો લેવાનો, ટૂંકમાં પાછળથી બે બે આંકડા આપણે
ઝૂમ બનાવવાના છે. તો હવે આપણે એ જોવાનું છે કે પેલા 15 છે, તો 15 છે એ કોના વર્ગથી વધતો નથી આપણે જોવાનું. આપણે જોઈ કે 3 નો વર્ગ 9 થાય અને 4 નો વર્ગ 16 થાય, તો 4 નો વર્ગ વધી જાય છે. તો આપણે લેશું 3, અહીંયા 3 મૂકવાના, અહીંયા 3 મૂકવાના, અહીંયા પણ 3 મૂકવાના, 3 જગ્યાએ 3 મૂકવાના છે. એટલે 3 × 9 થાય, 3 × 9 થાય. 15 માંથી 9 જાય તો કેટલા વધશે? 6. અને ઉપરથી આપણે ઉતારી લેવાના 21. આપણે સાદા ભાગાકારમાં એક અંક ઉતારીએ છીએ, અહીંયા આપણે જોડકું ઉતારી લેવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ તો 3 3 બે વાર આવ્યા એટલે સરવાળો કરીએ તો થાય 6. હવે શું કરવાનું છે? કાં તો 1 મૂકવાના, 1 મૂકો તો 61 × 1 લેવાના, કાં તો 62 × 2, 63 × 3, 64 × 4, એવી રીતે જ આપણે આમાં લેવું પડશે. હવે આપણે જોઈએ છેલ્લો અંક આનો 1 છે. 1 કોના વર્ગમાં આવે? તો કે 1 નો વર્ગ 1 થાય, પછી બીજું 9 નો વર્ગ 81 થાય, એમાં છેલ્લો અંક 1 આવે છે. એટલે 1 ના વર્ગમાં 1 આવે, 9 ના વર્ગમાં 81, એટલે છેલ્લો અંક 1 થયો. હવે આપણે અહીંયા જો 1 રાખીએ તો શું થાય? 61 × 1 લેવા પડે, 61 × 1 તો 61 જ થાય, તો 621 મળશે, ને આપણે લેવા પડશે 9. એટલે અહીંયા 9 મૂકવાના, અહીંયા 9 મૂકવાના, અને અહીંયા 9 મૂકવાના, તો 69. 6 ને બાજુમાં 9 મૂક્યા એટલે 69, એને ગુણ્યા 9 કરીએ એટલે આપણને 621 મળે, અને બાદબાકી 0 થઈ જાય. આનો આપણે સરવાળો કરીએ તો 9 ને 9 18 + 1 = 7, અહીંયા ભાગાકાર થઈ ગયો પૂરો. તો આ છે એ આપણો જવાબ છે, અને જે આ સંખ્યા હોય એના કરતા અહીંયા ડબલ સંખ્યા આવી જોઈએ. જેટલા અહીંયા હોય એના કરતા આ ડબલ આવશે. 39 ના ડબલ 7 = 78 થાય, બરાબર? એટલે આપણો જવાબ છે 39. એટલે કે 1521 નું વર્ગમૂળ શું થશે? 39. તો AB નું વર્ગમૂળ થયું 39. આ આપણો જવાબ છે. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. એની રકમ છે બિંદુઓ 1 5 2 3 અને -2 - 11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. આ 3 બિંદુ આપણને આપેલા છે એ સમરેખ છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સમરેખ બિંદુઓ કોને કહેવાય. તો સમરેખ બિંદુ એટલે સીધી રેખામાં આવેલા બિંદુઓ. 3 બિંદુઓ ધારો કે સમરેખ હોય તો શું થાય? AB નું માપ વત્તા BC નું માપ કરીએ તો AC થવા જોઈએ. ધારો કે B અહીંયા હોય ને A અહીંયા હોય તો AB વત્તા AC બરાબર BC થવા જોઈએ. ટૂંકમાં 3 અંતર હોય AB BC ને AC, એમાંથી 2 નો સરવાળો ત્રીજા બરાબર થવો જોઈએ, તો આપણે કહી શકીએ કે આ બિંદુઓ સમરેખ છે. અને જો એવું ન થાય તો આપણે કહી શકીએ કે આ બિંદુઓ સમરેખ નથી. તો આના માટે સમરેખ છે નક્કી કરવા માટે આપણે શું કરવાનું? સૌથી પહેલા ત્રણેય અંતર શોધવાના, AB BC અને AC. આપણે પહેલા આ ત્રણેયને નામ આપી દઈએ. તો A15, B23 અને C −2 −11 આપેલા બિંદુઓ છે. આ 3 બિંદુ આપણને આપેલા છે. હવે આપણે પહેલા AB અંતર શોધીએ. તો AB બરાબર વર્ગમૂળ x^2² + y^5 − 3 એનો વર્ગ, x^2² + y^5 નો વર્ગ. સાદુરૂપ આપીએ, 2 - 1 એટલે કે -1² + 5 માંથી 3 જાય તો 2 નો સ્ક્વેર. -1 નો વર્ગ એટલે 1, વર્ગ હંમેશા ધન થાય આપણે આગળ જોઈ ગયા. ઋણ સંખ્યા હોય તો પણ ધન થશે અને ધનનો તો ધન થાય જ.
બે નો વર્ગ ચાર, તો ચાર ને એક પાંચ થયા, એટલે એબી નું માપ થયું વર્ગમૂળ પાંચ. બીજું અંતર આપણે બીસી શોધીએ, તો બીસી બરાબર એનો એક્સયામ બે છે, વાયયામ ઓછા બે છે, એટલે આપણે કરશું બે વત્તા બે. જ્યારે બીજા બિંદુનો યામ ઋણ હોય ત્યારે આપણે નિશાની ફેરવી નાખવાની, ઓછે ઓછે વત્તા થઈ જાય. એવી રીતે વાયયામ ત્રણ ઓછા ઓછા અગિયાર, એટલે કે ઓછે ઓછે વત્તા અગિયાર નો સ્ક્વેર. બે ને બે ચાર, એટલે કે ચાર નો સ્ક્વેર પ્લસ અગિયાર ને ત્રણ, ચૌદ નો વર્ગ. હવે એનું સાદું રૂપ આપીએ તો ચાર નો વર્ગ થશે સોળ અને ચૌદ નો વર્ગ થશે એકસો ને છન્નું. ચૌદ ગુણ્યા ચૌદ કરીએ તો આપણે એકસો છન્નું મળશે. આ રીતે આપણે ગણી શકીએ. સરવાળો કરીએ, છ ને છ બાર નો બગડો, વધી એક, એક ને એક બે, ને નવ અગિયાર નો એકડો, વધી એક, એક ને એક બે, બસો ને બાર. એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે એમ જ રાખશું. તો બીસી બરાબર શું થયું? વર્ગમૂળ બસો ને બાર. હવે ત્રીજું અંતર આપણે શોધવાનું છે એસી. એસી બરાબર વર્ગમૂળમાં એક ઓછા ઓછા બે, એટલે કે એક વત્તા બે, પાંચ ઓછા ઓછા અગિયાર, એટલે કે પાંચ વત્તા અગિયાર. બે ને એક ત્રણ, તો ત્રણ નો વર્ગ વત્તા અગિયાર ને પાંચ, સોળ. સોળ નો વર્ગ. હવે સાદું રૂપ આપીએ તો ત્રણ નો વર્ગ થશે નવ. સોળ નો વર્ગ કેવી રીતે થાય એ આપણે આ રીતે ગણીએ, તો સોળ નો વર્ગ કરવો હોય તો પેલા ત્રણ આપણે લીટી કરીએ, તો એક નો વર્ગ એક, છ નો વર્ગ છત્રીસ, વચ્ચે બંનેનો ગુણાકાર ગુણ્યા બે, છ એકા છ ગુણ્યા બે, એટલે કે બાર. હવે એનો જવાબ લખવો તો છત્રીસ નો આપણે છ મૂકવાના, એની વધી ત્રણ આવે, એ ત્રણ આમાં ઉમેરી દેવાની, એટલે કે બાર ને ત્રણ પંદર, પંદર નો પાંચડો, એની વધી એક આવે એ આમાં ઉમેરી દેવાની, તો એક છે ને એક વધી ઉમેરે એટલે શું થશે? બે થશે, એટલે સોળ નો વર્ગ થાય બસો છપ્પન. નવ વત્તા બસો છપ્પન, તો બસો છપ્પન વત્તા નવ, એટલે કે બસો ને પાસઠ. ત્રણ અંતર આપણે શોધ્યા, એબી એટલે વર્ગમૂળ પાંચ, બીસી એટલે વર્ગમૂળ બસો બાર, અને એસી એટલે વર્ગમૂળ બસો પાસઠ. હવે આ ત્રણેય અંતર આપણે જોઈએ તો કોઈ પણ બે નો સરવાળો કરીએ તો ત્રીજું આપણને માપ મળતું નથી, તો આના ઉપરથી આપણે કહી શકશું કે આ સમરેખ બિંદુઓ નથી. ધારો કે એબી વત્તા બીસી કરીએ તો એનું માપ એસી જેટલું થતું નથી, અથવા તો એસી વત્તા બીસી કરીએ તો એનું માપ એબી જેટલું થતું નથી, અને એવી જ રીતે એબી વત્તા એસી બરાબર પણ બીસી થતું નથી. કોઈ પણ બે નો સરવાળો કરીએ તો ત્રીજા બરાબર મળતું નથી, માટે આપેલા બિંદુઓ સમરેખ નથી. જો ત્રણ અંતર માંથી બે નો સરવાળો ત્રીજા બરાબર થતો હોય તો આપણે એમ લખવાનું કે આપેલા બિંદુ સમરેખ છે. હવે આપણે દાખલા નંબર ચાર ગણીએ, જેની રકમ છે, ચકાસો કે ફાઈવ માઇનસ ટુ સિક્સ ફોર અને સેવન માઇનસ ટુ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ ત્રણ બિંદુ આપેલા છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ આપણે સાબિત કરવાનું છે, ચકાસવાનું છે.
समद्विबाजु त्रिकोण એટલે જેની બે બાજુઓના માપ સમાન છે તેવો ત્રિકોણ। તો અહીં આપણે ત્રણેય બિંદુને ABC કહેશું અને ત્રણ અંતર શોધશું AB BC અને AC। જો એમાં બે ના માપ સરખા આવે અને ત્રીજું માપ જુદું પડે તો આપણે કહી શકીએ આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે। આવી રીતે દાખલો એમ પણ પૂછાય કે આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તો એના માટે આપણે શું કરવાનું ત્રણેય અંતર શોધવાના અને ત્રણેયના માપ સરખા થવા જોઈએ તો કહી શકાય કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। આપણે અંતર પહેલા તો ત્રણેયને બિંદુ આપી દઈએ એ બી સી તો એ 5-2 બી 6-4 અને સી 7-2 એ ત્રિકોણ એબીસી ના બિંદુઓ છે। હવે આપણે એબી અંતર શોધીએ પહેલા તો એબી બરાબર વર્ગમૂળ માં 5-6 નો વર્ગ વત્તા -2-4 નો વર્ગ x m ની બાદબાકી નો સ્ક્વેર પ્લસ y m ની બાદબાકી નો સ્ક્વેર। સાદું રૂપ આપીએ 5-6 એટલે કે -1 નો વર્ગ વત્તા -2-4 એટલે -6 નો વર્ગ। -1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, 36 ને 1 37 તો AB નું માપ મળ્યું આપણને વર્ગમૂળ 37। 37 નું વર્ગમૂળ નીકળશે નહીં। હવે આપણે બીજું અંતર શોધીએ BC BC એટલે 6-4 અને 7-2 તો 6-7 અને 4-2 એટલે કે 4-2 6-7 એટલે -1 નો સ્ક્વેર પ્લસ 4-2 નો સ્ક્વેર। 1 નો વર્ગ 1 વત્તા 6 નો વર્ગ 36, 36 ને 1 37 તો BC નું માપ આપણને મળ્યું વર્ગમૂળ 37। હવે ત્રીજું આપણે માપ શોધવાનું છે AC। AC એટલે 5-2 અને 7-2 તો પહેલા આવશે 5-7 નો વર્ગ પછી -2-2 એટલે -2 થાય એટલે -2 નો વર્ગ। સાદું રૂપ આપીએ તો 5 માંથી 7 ના જાય તો 7 માંથી 5 જાય તો -2 નો સ્ક્વેર વત્તા 0 નો સ્ક્વેર। 2 નો વર્ગ 4 વત્તા 0 નો વર્ગ 0 એટલે કે વર્ગમૂળ 4 તો 4 નો વર્ગમૂળ 2 મળશે તો AC નું માપ મળ્યું આપણને 2। આપણે ત્રણ અંતર શોધ્યા AB BC અને AC એમાં AB નું માપ વર્ગમૂળ 37, BC નું માપ વર્ગમૂળ 37 અને AC નું 2 તો ત્રણ માંથી આ બે માપ સરખા છે અને આ માપ જુદું છે તો બે બાજુના માપ સરખા થયા એટલે આપણે કહી શકીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ શિરોબિંદુ છે। આપણે અહીં લખીએ કે ત્રિકોણ ABC માટે AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC એટલે કે AB ને BC નું માપ સરખા છે પણ AC નું માપ એના જેટલું નથી માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે માટે એ 5-2 બી 6-4 અને સી 7-2 એ સમદ્વિબાજુ
ત્રિકોણના શિરોબિંદુઓ છે આ રીતે આપણે ગણી શકીએ ધારો કે ત્રણેયના માપ અલગ અલગ આવ્યા તો એ વિષમબાજુ ત્રિકોણ કહેવાય બે બાજુ સરખા તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય અને ત્રણેય બાજુના માપ આપણે ધારો કે સરખા મળ્યા તો આપણે કહી શકીએ કે આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એટલે ત્રિકોણ માટે આપણે ત્રણ અંતર શોધવા પડે અને એના માપ ઉપરથી આપણે એનું અનુમાન કરી શકીએ કે આ ત્રિકોણના બિંદુઓ સમબાજુ છે સમદ્વિબાજુ છે કે વિષમબાજુ ત્રિકોણ